નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સુપરફાસ્ટ. આપની સાથે હું છું વિધાતા. સૌથી પહેલા મહત્વના સમાચાર તરફ નજર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે બેઠક યોજાઈ છે. મુખ્ય ચૂંટણી પંચ સાથે આ બેઠક યોજાઈ, જેમાં ગુજરાતના ચૂંટણી અધિકારી બિબિસ્વેન હાજર રહ્યા. તો આઈટી ઓફિસર સમીર વકીલ પગાર વધારાની માંગણીઓ સાથે ધરણા પ્રદર્શનને લઈને હાલમાં મહત્વના સમાચાર છે. વડોદરામાં આશા વર્કર દ્વારા વિરોધ નોંધાવાઈ રહ્યો છે. તો વડોદરામાં આશા વર્કરોનો વિરોધ જે છે સતત ત્રીજા દિવસે પણ યથાવત છે. આશા વર્કરોનું આંદોલન યથાવત છે. કલેક્ટર કચેરી આશા વર્કરોના ધરણા પ્રદર્શન પણ જોવા મળ્યા છે. પગાર વધારાની માંગણીઓ સાથે ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો વડોદરામાં આશા વર્કર્સ દ્વારા સતત ત્રીજા દિવસે આંદોલન યથાવત છે. તો જે ખાસ માંગ છે તે માંગ સાથે કલેક્ટર કચેરી આશા વર્કરોએ ધરણા યોજ્યા છે અને સાથે જ આ અંગે ખાસ રજૂઆત પણ કરાઈ રહી છે. પગાર વધારાની માંગ સાથે વિરોધ નોંધાવાઈ રહ્યો છે, કારણ કે છેલ્લા કેટલાય સમયથી રજૂઆત રહી છે આશા વર્કર્સની કે તેમનો પગાર વધારી આપવામાં આવે, પરંતુ આ અંગેનો કોઈ જ નિર્ણય નથી આવી શક્યો, જેના કારણે હડતાળ યોજવામાં આવી રહી છે. આંદોલન યથાવત છે અને ત્રીજા દિવસે જ આ આંદોલન સાથે વિરોધ નોંધાવાઈ રહ્યો છે. વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે સંવાદદાતા ફરીદ ખાન. ફરીદ, આજે ત્રીજા દિવસે પણ આશા વર્કરો દ્વારા વિરોધ યથાવત છે. જે પગાર વધારાની માંગ છે તેને લઈને હવે આગળ શું રણનીતિ રહેશે આશા વર્કરોની? ચોક્કસ વિધાતા, આજે ત્રીજો દિવસ છે. આજે આશા વર્કરો છે મોટી સંખ્યામાં કલેક્ટર કચેરીના જે પ્રાંગણની અંદર છેલ્લા ત્રણ દિવસથી ધરણા કરી રહ્યા છે. તેમની વિવિધ માંગણીઓ છે, સમાન કામ સમાન વેતન, જે પગારની અંદર જે વિસંગતતા છે કાયમી કરવાની વાત છે. છેલ્લા 10 વર્ષથી તેઓ નોકરી કરે છે અને આજે આંદોલનને વધુ ઉગ્ર બનાવ્યું છે. આપ જોઈ રહ્યા છો એના દ્રશ્યો કે મોટી સંખ્યામાં આશા વર્કરો જે છે અહીંયા આગળ છેલ્લા 3 દિવસથી આ જ રીતે ધરણા ઉપર છે અને તેઓ સૂત્રોચ્ચાર બોલાવીને જે સરકારની જે નીતિ છે તેનાથી અસંતોષ છે. અમારી સાથે આશા વર્કર એસોસિએશન જે છે તેના પ્રમુખ ચંદ્રિકાબેન છે, તેમની સાથે વાત કરીશું. છેલ્લા ત્રણ દિવસથી તમે આંદોલન છે, આંદોલનને ઉગ્ર બનાવી રહ્યા છે, શું આગળની રણનીતિ હશે ને શું માંગણીઓ છે? સાહેબ, અમે છેલ્લા દોઢ વર્ષથી આશા વર્કરોની વિવિધ માંગણીઓ લઈ અને અમે વિવિધ કાર્યક્રમ કરી રહ્યા છે. અમે જિલ્લા વાઇસ કલેક્ટરને આવેદન પત્ર પણ આપેલા છે, એ પછી ધારાસભ્યને પણ આવેદન પત્ર આપેલા છે, અમે માન્ય શંકર ચૌધરીને પણ મળેલા છે. ત્યારે એવું કહે છે કે આશા એ 2 કલાક કામ કરે છે અને આશા સ્વૈચ્છિક કર્મચારી છે. તો સાહેબ, આ તદ્દન ખોટું છે. આશા વર્કર રાત દિવસ કામ કરી રહી છે અને એમની માંગણી સ્પષ્ટ છે કે એમને બંધારણનો અધિકાર સમાન કામ સમાન. મારી માંગણીઓ સ્વીકારા નહીં તો આગામી રણનીતિ શું હશે? જો 2017ની ચૂંટણીમાં અમારી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો ગુજરાત રાજ્યની તમામ આશા વર્કર બહેનોને ગુજરાત સરકાર નજરઅંદાજ કરવાની કોશિશ કરશે. તેમની ગંભીર ભૂલ છે, એટલા માટે કે એક આશા વર્કર 2000ની વસ્તી ધરાવે છે અને એને કોઈ અલગથી કામ નથી કરવાનું. કામ કરતા કરતા જ ભાજપના વોટ તોડશે અને એક પણ ધારાસભ્યને ચૂંટણીમાં મત લેવા માટે વિસ્તારમાં ઘૂસવા નહીં દેવા, એમની નાકાબંધી કરીશું. બિલકુલ, ઘણા જ ઉગ્ર રીતે તેઓ લોકો રજૂઆત કરી રહ્યા છે અને છેલ્લા 3 દિવસથી વિધાતા કલેક્ટર કચેરીમાં ભારે સૂત્રોચ્ચાર સાથે તેઓ સતત આંદોલનના માર્ગે છે. અને અત્યારે પણ આપને એના હું દ્રશ્ય બતાવીશ કે આ વડોદરા કોઠી કચેરી ખાતે જે કલેક્ટર કચેરી છે ત્યાં મોટી સંખ્યામાં આશા વર્કરો એકદમ માનસિક રીતે તૈયાર થઈ અને આપ જોઈ રહ્યા છો કે તેમનો જે રીતે ઉગ્ર રીતે જે રીતે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમની વિવિધ માંગણીઓ લઈને, ચોક્કસ લાગે છે કે જો તેમની માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં આશા વર્કરોનું આંદોલન વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ છે. જી જી, આભાર તમામ માહિતી બદલ ફરીદ. તો આશા વર્કરોનું આંદોલન વધુ ઉગ્ર બને તેવું લાગી રહ્યું છે, કારણ કે વિવિધ જે માંગ છે, સમાન ધારા સમાન વેતન અને સાથે સાથે જે પગાર વધારાને લઈને પણ આશા વર્કરો છેલ્લા કેટલાય સમયથી આંદોલન ચલાવી રહી છે, પરંતુ સરકાર તરફથી કોઈ જ આ અંગે ઉકેલ નથી લાવી આપવામાં આવ્યો, જેના કારણે હવે આગામી દિવસોમાં સરકાર માટે આશા વર્કરો ભારે બની શકે છે. આગળ વધી અન્ય સમાચાર તરફ. તો સંજય જોશી ગુજરાતમાં છે અને સંજય જોશી કેશુભાઈ પટેલને મળવા તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા છે. કેશુભાઈના પુત્રના નિધનને પગલે સાંત્વના પાઠવવા માટે તેઓ તેમના નિવાસસ્થાન પર પહોંચ્યા છે. તો ગાંધીનગરમાં કેશુભાઈને મળ્યા છે સંજય જોશી. તો તેઓ ગુજરાતમાં છે અને ખાસ જોઈએ, કેશુભાઈના પુત્રનું નિધન થયું હતું અમેરિકામાં. તે નિધન બાદ સાંત્વના પાઠવવા માટે સંજય જોશી કેશુભાઈના નિવાસસ્થાન પર પહોંચ્યા હતા અને સાંત્વના પાઠવી હતી. તો આજે ગુજરાતમાં છે સંજય જોશી, કેશુભાઈના નિવાસસ્થાન પર તેઓ પહોંચ્યા હતા. તો કેશુભાઈને મળીને સાંત્વના પાઠવી હતી.
આપ જોઈ રહ્યા છો તેમના નિવાસસ્થાન પરના દ્રશ્યો કે જ્યારે મુલાકાત રહી હતી સંજય જોશી અને કેશુભાઈ પટેલ વચ્ચેની. સંજય જોશી હાલમાં ગુજરાતમાં છે અને આજે તેઓ ગાંધીનગર પહોંચ્યા હતા. કેશુભાઈના નિવાસસ્થાન પર કેશુબાપાને મળ્યા હતા તેઓ અને સાથે જ પુત્રના નિધનને લઈને સાંત્વના પાઠવવામાં આવી હતી.